विद्यार्थी मित्रों स्वाध्याय का 16वां प्रश्न प्रश्न है उत्थकरण दर्शावे छे के निकल ऑक्साइड में Ni0.98O1 सूत्र छे निकल नो केटलो अंश Ni+2 અને Ni+3 તરીકે અસ્તિત્વ ધરાવતો હશે તો દોસ્તો સૌપ્રથમ આપણે જ્યારે અંશ પૂછ્યો છે ત્યારે Ni+2 ને Ni+3 વિશેની આપણે કેટલી સંખ્યા છે તે ગણી કાઢી આ સૂત્ર આપે છે દર્શાવે છે કે આ ધાતુ ઉણપક્ષતિ છે ધાતુ ઉણપક્ષતિ છે મતલબ આની અંદર Ni+2 પણ છે અને Ni+3 બંને છે તો આપણે ગણીશું કેવી રીતે તો પહેલા જે સૂત્ર આપ્યું છે તે લખવાનું Ni0.98O1 તો અહીંયા લખીશું Ni જેમ O 0.98 જેમ 1 આવું થાય 100 વડે ગુણો તો શું કરશો 98 જેમ 100 100 વડે ગુણતા થઈ ગયું બરાબર હવે આપણે ધારવાનું કે ધારો કે Ni+2 ની સંખ્યા x છે માટે Ni+3 ની સંખ્યા કેટલી થાય તો 98 - x 98 Ni+2 પણ છે અને Ni+3 છે એટલે Ni+2 x ધાર્યા તો Ni+3 કેટલા થાય 98 - x ઇઝ ધેટ ક્લિયર ઓકે હવે Ni+2 નો બીજભાગ તો અહીંયા માત્ર વિભાગ કરતા +2 × x તો શું થાય 2x તો Ni+3 નો વિભાગ શું થાય તો માત્ર પર કેટલા છે 3 × 98 - x સાદુ પાપ 98 × 3 8 × 24 294 થાય 294 - 3x થાય કે ના થાય હવે આપણે કોના વિશે વાત કરીએ ઓક્સિજન તો ઓક્સિજન નો વિજભાર તો ઓક્સિજન બે ઇલેક્ટ્રોન મેળવે છે એટલે 2 × એની સંખ્યા કેટલી છે 100 બરાબર શું થાય દોસ્તો 200 બરાબર માટે અહીં લખશું ધેરફોર Ni+2 નો વિજભાર વત્તા Ni+3 નો વિજભાર is equals to O minus 2 નો વિજભાર Ni+2 નો વિજભાર કેટલો છે દોસ્તો 2x Ni+3 નો કેટલો છે 294 - 3x અને ઓક્સિજન નો કેટલો છે 200 200 ને આમ નાવ પૂરા નાવ લઈ જાઓ અથવા 200 294 ને બરાબર લઈ જાઓ તો શું થાય -x બરાબર 200 - 294 therefore -x = -94 -- શું થઈ ગયા x = શું થઈ ગયા 94 માટે Ni+2 ની સંખ્યા બરાબર 94 તો આપણે લખી શકીએ Ni+3 ની સંખ્યા તો Ni+3 ની સંખ્યા શું થાય 98 - x બરાબર શું થાય 4 એટલે x આવી ગયા 94 ઓકે મારી પાસે બંનેની સંખ્યા એક Ni+2 અને Ni+3 હવે આપણે એને ટકા શોધી કાઢીએ અથવા અંશ શોધવાનો કીધો હોય તો અંશ કેવી રીતે શોધીશું તો Ni+2 ના અંશ તો અહીંયા લખવાનું Ni+2 ની સંખ્યા ભાગ્યા કુલ સંખ્યા Ni+2 ની સંખ્યા કેટલી છે દોસ્તો 94 ભાગ્યા કુલ કેટલા છે 98 કરો ભાગાકાર તો શું કરશું દોસ્તો 94 / 98 તો જવાબ શું આવશે તો ઇઝ ઇક્વલ્સ ટુ 0.959 ઇઝ ઇક્વલ્સ ટુ 0.96 આ એનો અંશ આવી ગયો અને જો ટકા કરવા હોય તો 100 વડે ગુણો તો ઇઝ ઇક્વલ ટુ 96% ઇઝ ધેટ ક્લિયર એ જ રીતે તમને પૂછ્યું હોય સો Ni+3 નો અંશ તો 100 માઇનસ આ કરી નાખો 100 - 0.96 લખી 0.04 is equals to 0.04 × 100 બરાબર આપણે લખી શકીશું અને Ni+3 કેટલા ટકા હશે જો ટકામાં પૂછ્યું હોય તો 4 અને અંશમાં પૂછ્યું હોય તો 0.04 ઓકે દોસ્તો
તારે કયા દાખલો કરવાનો છે? તમે એક્સ્ટ્રા પ્રેક્ટિસમાં Fe 0.9601 કરીને આખો દાખલો કરી શકશો, જેમાં Na+2 ને Na+3 ની જગ્યાએ તમારે Fe+2 ને Fe+3 કરવાના. શું કર્યું? પહેલા સૂત્ર લખી દીધું, Na જેમો એની સંખ્યા Ra 0.98 માં એક લખી દીધા, 100 વડે ગુણ્યા, ધારી લીધું Na+2ની સંખ્યા x, Na+2ની સંખ્યા સુધા 98 માઇનસ x, Na+2 નો બીજભાગ 2 × x 2x, Na+3 નો બીજભાગ 3 × r, સાદુરૂપ આપી દીધું, ઓક્સિજન નો બીજભાગ ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવે ગુણ્યા ઓક્સિજન સંખ્યા 100 એટલે 200, Na+2 નો બીજભાગ વત્તા Na+3 નો બીજભાગ બરાબર O-2 નો બીજભાગ. મૂલ્યો મારી પાસે એટલે સરખાયા, શું મળી ગયા? x Na+2 94 આવી ગયા, Na+3 સુધા 98 x એટલે 4, Na+2 નાંસ એની સંખ્યા ભાગ્યા કુલ સંખ્યા, એના પરથી Na+3 ના અંતર 100 વડે ગુણતા શું મળી જાય? ટકા મળી જાય. ઓકે દોસ્તો, તારે ત્યાં દાખલો કરવાનો છે, ખાસ MCQ માં પૂછાય. થેન્ક યુ વેરી મચ.